જામનગરમાં ખોડિયર કોલોની નજીક એરોડ્રોમ રોડ પર ફોર વ્હીલર વાહનો અથડાતા સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ પર એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. જામનગરમાં આજે ચેટી ચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્રણબત્તી પાસે આવેલ શ્રી ઝૂલેલાલ મંદિરે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સમૂહ જનોએ શોભાયાત્રા, જ્ઞાતિનું સમૂહ ભોજન વગેરે આયોજનો થયા છે. સિંધી સમાજના અગ્રણીઓની આગેવાનીમાં યોજાયેલ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. છેલ્લા 4-5 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો હતો. આજે જામનગરમાં પણ બપોરે થોડીવાર ઝાપટું આવતા મેઘરાજા કટાણે મહેમાન થયા હોય એવો ઘાટ ઘડાયો હતો. વરસાદથી થોડીવાર વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિન ઉજવાય છે, જેની ઉજવણી નિમિત્તે ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જામનગરમાં 3 દિવસીય થિયેટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26, 27 અને 28 માર્ચના રાત્રે 8:30 ધન્વંતરી ઓડિટોરિયમમાં વિવિધ નાટકો રજૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત જામનગરમાં રાજ્યકક્ષાનો થિયેટર ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. ફેસ્ટિવલમાં નાટ્ય ક્ષેત્રે નગરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર નાટ્ય સંસ્થા થિયેટર પીપલના પણ 3 નાટક રજૂ થશે. ઉપરાંત વરિષ્ઠ સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની પ્રસિદ્ધ કૃતિ પર આધારિત અને આરજે દેવકી અભિનીત સુપરહિટ નાટક અકુપાર પણ પ્રસ્તુત કરવામાં આવશે. જામનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી MI પઠાણ તથા થિયેટર પીપલના સિનિયર આર્ટિસ્ટ રોહિત હરિયાણીએ નોબત સાથે સમગ્ર આયોજન અંગે વાર્તાલાપ કર્યો હતો. નમસ્કાર. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આ વર્ષે પહેલી વખત વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે જામનગરમાં એક નાટ્ય મહોત્સવ થઈ રહ્યો છે. જે નાટ્ય મહોત્સવ કુલ 3 દિવસનો છે, જેમાં પહેલા દિવસે જામનગરની જાણીતી નાટ્ય સંસ્થા થિયેટર પીપલ જામનગરના કુલ 3 નાટકો ભજવાવાના છે. જેમાં પહેલું નાટક છે અફલાતુન, જેના લેખક છે જ્યોતિર વૈદ્ય અને દિગ્દર્શક છે રોહિત હરિયાણી. બીજું નાટક છે એમાં મેરી ગો રાઉન્ડ, જેના લેખક છે સંજય જાંગલી અને દિગ્દર્શક છે રોહિત હરિયાણી. અને ત્રીજું નાટક છે અસતોમાં સદગમે, જેના લેખક છે મિહિર રાજડા અને દિગ્દર્શક છે જય વિટલાણી. બીજે દિવસે એક બહુ જ ફેમસ નાટક અમદાવાદનું આરજે દેવકીનું નાટક છે અકુપાર, જેના દિગ્દર્શક છે અદિતિબેન દેસાઈ. આ અને ત્રીજે દિવસે રાજકોટનું નાટક. આવા કુલ 3 દિવસનો નાટ્ય મહોત્સવ પહેલીવાર એટલે કે રાજ્યકક્ષાનો નાટ્ય મહોત્સવ જામનગરમાં થવા જઈ રહ્યો છે, જેના માટે સમગ્ર નાટ્ય જનતાને, જામનગરની તમામ જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ કે 3 દિવસ વિનામૂલ્યે ધન્વંતરી ઓડિટોરિયમમાં સાંજે 8:30 કલાકે આ 3 દિવસ નાટ્ય મહોત્સવ થવાનો છે, જેમાં સર્વે આપ પધારો અને નાટકનો આનંદ માણો. થેન્ક યુ. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આ વખતે જામનગરની અંદર 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એક થિયેટર ફેસ્ટિવલનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, કે જેમાં 26, 27 અને 28 તારીખે જામનગર, અમદાવાદ અને રાજકોટના વિવિધ નાટકોની પ્રસ્તુતિ થશે. અને આ નાટકોમાં જામનગરની નાટ્યપ્રિય પ્રજાને વિનામૂલ્યે નાટ્ય માણવા હું આપ સૌને અપીલ કરું છું.